રાજકોટમાં એઇમ્સની ઓપીડીની શરૂઆત થઈ ગઈ છે. મેડિસિન, શ્વાસના રોગ, માનસિક રોગ, ENT, બાળરોગ અને સ્ત્રી રોગ સહિત 10 વિભાગોને શરૂ કરવામાં આવ્યા. એઇમ્સની ઓપીડીના રજીસ્ટ્રેશન માટે ખાસ સ્વાસ્થ્ય એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે, જે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાશે. હાલ સવારે 9 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી ઓપીડી ચાલુ જ હતી. હાલ ઓમિક્રોનના કેસ પણ વધી રહ્યા છે, ત્યારે એઇમ્સ હોસ્પિટલના ડિરેક્ટર પ્રોફેસર CDS કટોચે નિવેદન આપ્યું છે કે નવો વેરિયન્ટ ખૂબ જ ઝડપથી ફેલાય છે, જોકે તે ડેલ્ટા વેરિયન્ટ જેટલો ઘાતક નથી. જેને પણ આ વાયરસ થાય છે તે એક રીતે રસીનું કામ કરે છે. ઓમિક્રોનથી એન્ટીબોડી ડેવલપ થાય છે. લોકોએ થોડી સાવધાની રાખવી જરૂરી છે. ભીડવાળા વિસ્તારમાં જાય તો ત્યાં ડબલ માસ્ક પહેરવું જોઈએ. ये जो है इसमें ट्रांसमिसिबिलिटी कहते हैं कि बहुत ज्यादा है. जो अभी तक स्टडीज आई हैं और देखा गया है कि इसकी ट्रांसमिसिबिलिटी बहुत ज्यादा है. पर दूसरी बात यह है कि इसकी सिविरिटी जो है, जैसे डेल्टा वायरस किसी को हो जाता था तो उसको खड़क से निमोनिया हो जाता, ऑक्सीजन की जरूरत पड़ती थी, ये पड़ती थी, वो पड़ती थी. ओमिक्रॉन में अभी तक ये देखा गया है कि इसकी ट्रांसमिसिबिलिटी बहुत ज्यादा है, बट इसकी सिविरिटी उतनी ज्यादा नहीं है जो पिछले वेरियंट की थी, गामा वेरियंट, बीटा वेरियंट. ओमिक्रॉन में दूसरा स्कूल ऑफ थॉट ये है कि ये माइल्ड वायरस है, तो ये वैक्सीन का काम कर रहा है. जिसको ये हो गया उसकी बॉडी में जाके एंटीबॉडीज बनाएगा और इसके बाद जो भी वेरिएंट आएगा वो इनफेक्टिव होते जाएगा. तो जो चीज पैदा हुई है वो खत्म होनी है, तो ये उसी तरफ बढ़ रहा है. તો કોરોનાના બદલાતા વેરિયન્ટ વચ્ચે સરકાર દ્વારા બુસ્ટર ડોઝ આપવાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે બુસ્ટર ડોઝ સંક્રમણ ઘટાડવામાં અસરકારક સાબિત થશે. ડોઝ સરકારને બોલા હૈ વો ઉસ પે ફેસલા પ્રધાનમંત્રીજીને બોલ દિયા હૈ કે લગની હૈ, વો 10 જનવરી સે લગને ભી શરૂ હો જાયેગી, રજિસ્ટ્રેશન શરૂ હો જાયેગી. कौन सी लगेगी, अभी मिक्स एंड मैच लगेगी, कोवैक्सीन लगेगी, कोविशील्ड लगेगी या कोई दूसरी लगेगी, उस पर डिसीजन आना बाकी है. वो भी एक या दो दिन में आ जाएगा.